ચલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? હા, હવે આજે આપણે કયા વિષયમાં ભણવાનું છે? તો અંગ્રેજી વિષયમાં પુનરાવર્તન ભણવાનું છે, બરાબર. સપ્ટેમ્બર મહિનાની સાધ્ય પોથીમાં પુનરાવર્તન 1 થી 5 સુધી કરવાનું છે, બરાબર. તો હું તમને, આપણે આગળ 1 થી 5 સુધી શીખી ગયા ને, તો તમને સાધ્ય પોથીમાં બતાવું, બરાબર. પહેલાં સાધ્ય પોથીમાં ભણી લઈએ અને પછી આપણે બોર્ડમાં ભણીશું, બરાબર. તો આપણે સપ્ટેમ્બર મહિનાની સાધ્ય પોથીમાં વિષય અંગ્રેજી પાના નંબર 36 ઉપર ક્લાસવર્ક આપેલું છે, તે આપણે પહેલાં ભણીએ, બરાબર. તો આ બાજુ ધ્યાન આપો, તો આપણે 1 થી 5 સળંગ લખવાના છે. શું લખવાનું છે? 1 થી 5 આપણે પુનરાવર્તન ભણવાનું છે. આગળ આપણે 1 થી 5 શીખી ગયા, તો આપણે 1 થી 5નું પુનરાવર્તન કરવાનું છે. તો 1 થી અહીંયા બધાએ 1 લખવાના, અહીંયા બધાએ 2, અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5 લખવાના છે, બરાબર. તો એ રીતે આપણે આ ક્લાસ વર્ક છે તેમાં હું તમને સમજાવું છું, બરાબર. પછી આપણે બોર્ડમાં ભણીશું. તો પછી અહીંયા ચિત્ર જોઈને તેના આલ્ફાબેટ ફરતે ગોળ રાઉન્ડ કરો. તો આ ચિત્ર જોવાનું, બરાબર. પહેલાં તમારે ચિત્ર જોવાનું અને પછી રાઉન્ડ કરવાનું. તો અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો એ ફોર ફિશ, ફિશનું આપેલું છે ને. તો અહીંયા આપણે એફ ઉપર રાઉન્ડ કરવાનું. પછી અહીંયા સી ફોર કેટ, તો સી ઉપર તમારે રાઉન્ડ કરવાનું. અહીંયા એ ફોર એપલ, તો એપલ ઉપર રાઉન્ડ કરવાનું, બીજે કરવાનું નહીં. અહીંયા શું આપેલો છે? ડી ફોર ડોગ, તો ડી ઉપર રાઉન્ડ કરવાનું. અહીંયા ઈ ફોર એલિફન્ટ, તો ઈ ઉપર રાઉન્ડ કરવાનું. અહીંયા બી ફોર બોલ, તો બી ઉપર રાઉન્ડ કરવાનું, બીજે ક્યાંય કરવાનું નહીં. તો આ તમારો ક્લાસ વર્ક હતો. પહેલાં 1 થી 5 લખી નાખવાના અને પછી ચિત્ર જોઈને તેના ઉપર ગોળ રાઉન્ડ કરવાનું. તો અહીંયા પહેલાં 1 લખી નાખવાના, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. એવી રીતે ક્લાસ વર્કમાં પહેલાં તમારે લખી નાખવાના, પછી હોમવર્ક લખી નાખવાનું, પછી બંને પેજના ફોટા પાડી અને મને બીજા દિવસે તમારે મોકલી દેવાના, બરાબર ને. બધા લખશો ને, સારી રીતે લખવાનું, હો. લીટા કરવાના નહીં, મમ્મી અથવા પપ્પાને જોડે બેસી અને પછી જ તમારે લેસન કરવાનું, બરાબર. તો હવે આપણે હોમવર્ક જોઈ લઈએ. હોમવર્કમાં આપણે એ થી શું ભણવાનું છે? એફ સુધી. આપણે એ થી એફ આપણે આગળ શીખી ગયા, બરાબર ને. તો હવે એનું આપણે પુનરાવર્તન કરવાનું છે. તો અહીંયા બધા ખાનામાં એ લખવાના, અહીંયા બોલતું જવાનું, બધા ખાનામાં બી લખવાના, અહીંયા સી લખવાના, અહીંયા ડી, અહીંયા ઈ અને અહીંયા એફ. એવી રીતે આપણે લખવાનું છે, બરાબર. બોલતું જવાનું અને લખતા જવાનું. આપણે આગળ એ થી એફ શીખી ગયા ને, તો આપણે બોલતું જવાનું અને લખતા જવાનું. આ તમારું હોમવર્ક છે. પછી ચિત્ર ગણીને સાચા નંબર ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો આ ગણવાના છે 1, 2, 3 ને 4, તો 4 ઉપર તમારે રાઉન્ડ કરવાનું. પછી આ ગણવાના 1, 2 ને 3, તો 3 ઉપર રાઉન્ડ કરવાનું. પછી 1, 2, 3 ને 4, તો 4 ઉપર રાઉન્ડ કરવાનું, બરાબર ને. પછી 1, 2, 3, 4 ને 5, પછી 5 ઉપર તમારે રાઉન્ડ કરવાનું, બરાબર. પછી અહીંયા કેટલા આપેલા છે? 2 આપેલા છે, તો તમારે 2 ઉપર રાઉન્ડ કરવાનું. તો ગણવાના 1 અને 2, તો કોના ઉપર રાઉન્ડ કરવાનો? 2 ઉપર. પછી અહીંયા કેટલા આપેલા છે? તો 1 આપેલા છે. કેટલા? 1, તો કોના ઉપર રાઉન્ડ કરવાનું? 1 ઉપર રાઉન્ડ કરવાનું, બરાબર, બીજે કરવાનું નહીં. તો આવી રીતે તમારે આ હોમવર્ક છે અને આ ક્લાસ વર્ક છે. બંને પેજના ફોટા પાડી અને મને બીજા દિવસે તમારે મોકલી દેવાના, બરાબર ને. તો હવે તમને બોર્ડમાં સમજાવું. તો તમને હું તમને 1 થી 5 સળંગ લખો. 1 થી 5 તમારે સળંગ લખવાના છે. તો હું બોર્ડમાં તમને સમજાવું છું. તમારે બોલતું જવાનું અને લખતા જવાનું. તો અહીં કેવું લખવાનું? 1 લખવાનું. 1 1 1 1 1, આવી રીતે તમારે લખવાનું, બરાબર. બધા ખાનામાં તમારે આવી રીતે 1 લખી નાખવાના, બરાબર. પછી 2 લખવાના,
બોલતું જવાનું ટુ 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 આવી રીતે બોલતા જજો અને લખતા જજો બરાબર અને શું કહેવાય ટુ કહેવાય પછી શું લખવાનું થ્રી કેટલા શું કહેવાય અને થ્રી કહેવાય આવી રીતે બોલતા જવાનું અને થ્રી લખતું જવાનું કેટલા લખવાના થ્રી પછી અહીંયા શું લખવાનું ફોર 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 એવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું બરાબર બધા ખાનામાં આવી રીતે ફોર લખી નાખવાના પછી શું લખવાનું ફાઈવ લખવાનું તો બધા ખાનામાં પછી ફાઈવ લખી દેવાનો બરાબર બોલતું જવાનું અને લખતા જવાનું કેટલા લખવાના છે ફાઈવ એવી રીતે વનથી ફાઈવ તમારે લખી દેવાના બરાબર આ રીતે લખવાનું હો અને પછી અહીંયા ચિત્ર જોઈને તેના આલ્ફાબેટ ફરતે રાઉન્ડ કરો તો ચિત્ર જોઈ અને તમારે એના ઉપર રાઉન્ડ કરવાનું છે તો અહીંયા શાનું ચિત્ર આપેલું છે તો ફિશનું તો અહીંયા એફ ઉપર રાઉન્ડ કરવાનું મેં અહીં ચિત્ર દોરેલા નથી બરાબર પણ આમાં ચિત્ર દોરેલા છે તે તમારે જોઈ અને રાઉન્ડ કરવાનું પછી અહીંયા ડોગ તો અહીંયા ડી ઉપર રાઉન્ડ કરવાનો બરાબર પછી અહીંયા સી ફોર કેટ તો તમારે સી ઉપર રાઉન્ડ કરવાનો પછી અહીંયા ઈ ફોર એલિફન્ટ તો ઈ ઉપર રાઉન્ડ કરવાનું પછી અહીંયા શું આપેલું છે એ ફોર એપલ તો એ ઉપર રાઉન્ડ કરવાનું અહીંયા બી ફોર બોલ તો બી ઉપર રાઉન્ડ કરવાનો બરાબર આ રીતે તમારે ચિત્ર જોઈને તેની ઉપર રાઉન્ડ કરવાનો બરાબર ને આ રીતે કરશો ને તો મેં અહીં ચિત્ર દોરેલા નથી બરાબર તો ચિત્ર મેં તમને અહીંયા બતાવ્યા છે અને આ રીતે તમારે હોમવર્કમાં લખવાનું તો બંને પેજના ફોટા પાડી અને મને મોકલી દેવાના બરાબર ને આ રીતે લખશો ને તો આ રીતે તમારે લખી દેવાના વનથી ફાઈવ અને ચિત્ર જોઈને એની ઉપર રાઉન્ડ કરો બરાબર ને આ રીતે લખશો ને સરસ બોલતું જવાનું અને લખતા જવાનું શું કરવાનું બોલતું જવાનું અને લખતા જવાનું રોજે 1 થી 10 બોલવાના અને એબીસીડી તો રોજે બોલવાની છે બરાબર ને બાળકો હા તમે બધા લખો છો ને સરસ તમારે લખવાનું હો બધાએ સારા અક્ષરે લખવાનું અને બોલતું જવાનું ચલો બાળકો જય શ્રી કૃષ્ણ નમસ્તે